જય શ્રી કૃષ્ણ. આજે આપણે બાજરીના લાડુ બનાવવાના છે, જેને ગુજરાતીમાં કુલેર કહે છે. તો તેના માટે બહુ જ સહેલું માપ છે. તો આ રીતે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લ્યો, અને પછી આપણે બાજરીનો લોટ લઈ લેવાનો છે, બીજો કોઈ પણ લોટ નહીં, અને તે ઘરઘંટીએ તમને આસાનીથી મળી જશે. અને આ રીતે ચાળીને લઈ લીધા પછી આપણે છીણેલો ગોળ લેવાનો છે, જો, અને પછી આપણે ઘી ગરમ કરીને લઈ લેવાનું છે. આમાં તેલ કે કસ્સાનો ઉપયોગ કરવાનો નથી, આમાં ઘીનો જ ઉપયોગ થશે. તેની સાથે એક મિક્સિંગ બાઉલ લઈ લીધેલું છે, તેમાં આપણે આ બાજરીનો લોટ જે ચાળીને રાખ્યો છે તે એડ કરીશું. ત્યારબાદ આપણે જે છીણેલો ગોળ લીધેલો છે તે આમાં એડ કરીશું. તમારા ઘરમાં જે ગોળ ખાતા હોય તે જ યુઝ કરવાનો છે, આમાં બીજો કોઈ પણ પ્રકારનો એડ કરવાનો નથી. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું લોટ સાથે. લોટ અને ગોળને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. ગોળ તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનો છે. જો તમને વધારે પસંદ હોય તો વધારે પણ કરી શકો છો, અને તમે ટેસ્ટ કરી લો પછી તમને ઓછો લાગે તો પણ એડ કરી શકાય છે. આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ગરમ કરેલું ઘી રાખેલું છે તે આમાં એડ કરી દેવાનું છે. ઘી પણ તમે જે રેગ્યુલર ખાતા હોય તે જ આમાં યુઝ કરવાનું છે. અને હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક પણ જરૂર કરી દેજો. તો આ રીતે આપણું મિક્સરણ હોવું જોઈએ. હવે આમાંથી આપણે આ રીતે જ તમારે ખાવી હોય તો પણ એને ખાઈ શકો છો, અને આમાંથી તમારે લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકો છો. તો આપણે આના લાડુ વાળી લઈશું. તો જો આ રીતે લાડુ વાળવાના છે, જો કેટલા સરસ મજાના એકદમ લીસા લીસા આપણા બાજરીના લોટમાંથી લાડુ તૈયાર થયા છે. જો ક્યાંય પણ તિરાડ પડી નથી, અને એકદમ સરસ મજાના ગોળ ગોળ તૈયાર થયા છે. આ રીતે બીજો પણ આપણે તૈયાર કરી લઈએ. જો આ રીતનો થોડોક લૂહ લેવાનો, તમારે જે રીતના નાના મોટા સાઇઝમાં કરવા હોય તે રીતે તમે કરી શકો છો. એને ખુલ્લા ખુલ્લા હાથે જ દબાવવાના છે, એકદમ ફિટ હાથે નથી વળવાના. જો આ રીતે કરશો એટલે આસાનીથી તે વળી જશે. જો એટલે સરસ મજાના આપણા બાજરીના લોટના લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો, અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે એને શેર કરવાનું ના ભૂલશો. અને વીઆર ક્રેઝી ઉપર તમે હજી નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ જરૂર કરી દો. હવે આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.